ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનોખો અને મહત્વનો ધાર્મિક સંયોગ સર્જાતા પ્રાતસ્મરણીય સંતોની મુલાકાત શક્ય બની હતી। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા જૈન વિહારધામ અસુરિયા ખાતે ઉત્કૃષ્ટ સંત મહાપુરુષોના મિલનનો સમન્વય સર્જાયો હતો। હાલમાં સુરતમાં 75 મુમુક્ષોનો જે દીક્ષા પ્રસંગ ઉજવાયો હતો, જેનાથી ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સંતો ખૂબ પ્રભાવિત થયા અને ભરૂચમાં એ નિષ્ણાતદાતા પરમ પૂજ્ય આચાર્ય યોગ તિલક સુરીશ્વરજી આદિ થાણા સાધુ સાધ્વીજી ભગવંતો પધાર્યા, જે જાણીને વિભૂતિના દર્શન કરવા તત્પર બન્યા હતા। પૂજ્ય આચાર્ય યોગ તિલક સુરીશ્વરજીને એમના ઝડપી કાર્યક્રમ મુજબ આગળ વધવાનું હોવાથી તેઓ બે સ્થાન આગળ પહોંચી ગયા હતા। સ્વામિનારાયણ સંતોને મોડી ખબર મળવાના કારણે એમણે અસુરિયા વિહાર ધામના સંચાલક શ્રોફ પરિવારને જૈન મહાત્મા સાથે ધર્મગોષ્ઠી કરાવી દેવાનો સંજોગ ગોઠવવા સૂચન કર્યું હતું। જોગાનુજોગ એ જ આચાર્યના આજ્ઞાવર્તી પૂજ્ય શ્રુત તિલક વિજયજી મહારાજ આદિ થાણા 7 વર્ષ બાલમુનિ સાથે અસુરિયા વિરાજમાન હતા। શ્રોફ પરિવાર તરફથી બીએપીએ સ્વામિનારાયણ ભરૂચના મુખ્ય સંત સત્યજીવન સ્વામી અને પૂજ્ય યોગી ચરિત્ર બાપુ સ્વામીને જૈન વિહારધામ અસુરિયા પધરામણી કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું, જેનો સહર્ષ સ્વીકાર કરી સંત સ્વામીજીઓ પધાર્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પ્રથમ વખત જ આ જૈન વિહારધામ ક્ષેત્રે મુલાકાત કરી પ્રસન્ન થયા હતા। ખાસ કરીને આટલી વિશાળ સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતો દીક્ષાર્થીઓ એમના કર્મચારીઓની રહેવા ભોજન વગેરેની અસુરિયા વિહારધામના સંચાલક દ્વારા નિયુક્ત વ્યવસ્થા સંભાળનાર અશ્વિનભાઈની સેવા જોઈ હર્ષ પામ્યા અને ફૂલહારથી તેમને સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા।